નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર ક્રાંતિના પોલિટિકલ એનાલિસિસમાં આપનું સ્વાગત છે. ગઈકાલે મિત્રો આપણે જોયું કે ગુજરાતભરમાં અને ગુજરાત બહારના પણ ગુજરાત ચૂંટણીને અનુલક્ષી અને એક્ઝિટ પોલો આવ્યા, જેની અંદર ભારતીય જનતા પાર્ટીને 120થી લઈ અને 150 સુધીની સીટો આપવામાં આવી, તેમજ કોંગ્રેસને એ પોલોની અંદર 30-40 સીટો માટે સીમિત રાખી દેવામાં આવી. એ રીતનું આપણે આપને વધીને 2-5 સીટો દેખાડવામાં આવી. પરંતુ મિત્રો, આજ ગ્રાઉન્ડ ઝીરોથી જે ગ્રામ્ય જીવન સુધી પહોંચી અને એક એક બૂથ ઉપર, એક એક જગ્યા ઉપર ફરી અને જે પત્રકારોએ મહેનત કરી છે, એનું એક એનાલિસિસ આજે આવ્યું છે અને એ પોલ તમારી આંખો છે ને એ ખોલી રાખશે. મિત્રો, આ પોલના રિઝલ્ટ તમે સાંભળી અને ચોકી જશો કદાચ, એવા રિઝલ્ટો આજે આવ્યા છે. તો આપણે એક એક 4 ઝોન છે, સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન, જેમાં પહેલું જે તબક્કાનું મતદાન થયું હતું એ સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતનું થયું હતું. ત્યારબાદ બીજો તબક્કો જે 5 તારીખે થયો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો થયો. પહેલા તબક્કામાં 89 સીટો અને બીજા તબક્કામાં જે 93 સીટોનું મતદાન થયું. હવે આપણે પહેલા ઝોન જોઈ લઈએ કે કયા ઝોનમાં કોને કેટલી સીટ મળે છે. સૌરાષ્ટ્ર ઝોનની આપણે જો વાત કરીએ મિત્રો, તો ભારતીય જનતા પાર્ટીને 54 સીટોમાંથી માત્ર 18 સીટો મળે છે અને કોંગ્રેસને 35 સીટો મળે છે અને એક સીટ છે એ અધર્સમાં જાય છે. મિત્રો, આ રિઝલ્ટ કે આ એક્ઝિટ પોલ ચોંકાવનારો છે, એક તો જે ગઈકાલે આવેલા પોલથી તદ્દન વિપરીત પોલ છે. આ પોલની અંદર અલગ અલગ જગ્યાએ રિપોર્ટરોએ જે તે જગ્યા ઉપર ફરી અને ત્યાંના લોકલ કારણો પણ જાણી અને તૈયાર કરેલો રિપોર્ટ છે. હવે જે રિઝલ્ટ આવવાનું છે એ તો મને અને તમને 8 તારીખે જ ખબર પડશે, પરંતુ આ જે એક્ઝિટ પોલ આવી રહ્યો છે રિપોર્ટરો દ્વારા તૈયાર કરી અને બનાવવામાં આવેલો, એની અંદર 54માંથી ભારતીય જનતા પાર્ટીને માત્ર 18-20 સીટ મળી રહી છે અને કોંગ્રેસને 33-35 સીટો મળી રહી છે અને એક સીટ અધર્સમાં જઈ રહી છે. હવે જો મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, તો દક્ષિણ ગુજરાતની 35 સીટોમાંથી જો જોવા જઈએ આપણે, તો ભારતીય જનતા પાર્ટીને 18, કોંગ્રેસને 13, 2 આપને અને 2 અધર. આ રીતે આપણે હિસાબ મારીએ તો ભારતીય જનતા પાર્ટીને દક્ષિણ ગુજરાતમાં પણ મોટી ખામી ભોગવવી પડતી હોય એવું લાગી રહ્યું છે. આ પહેલા તબક્કાના મતદાનને પૂર્ણ થતા આપણે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ જોઈશું. ઉત્તર ગુજરાતની 32 સીટોની અંદર આપણે જો જોઈશું તો ભારતીય જનતા પાર્ટીને માત્ર 12 સીટ મળે છે. સાંભળનાર લગભગ ચોકી જશે કે માત્ર 12 સીટો જ મળે છે, જ્યારે કોંગ્રેસને 18 સીટો મળે છે અને 2 સીટ અધર્સમાં જાય છે. હવે જો મધ્ય ગુજરાતની વાત કરીએ મિત્રો, તો મધ્ય ગુજરાતની 61 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટીને 35 જેટલી સીટો મળે છે, કોંગ્રેસને 24 જેટલી સીટો મળે છે અને અધરને 2 સીટો મળે છે. મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રમાણમાં સારી સીટો મળે છે. હવે જો આપણે બધું જ ટોટલ જોઈ લઈએ કે ચારેય જગ્યાના બંને તબક્કાઓ પૂર્ણ થાય ત્યારે કોની શું સ્થિતિ છે, તો ભારતીય જનતા પાર્ટી 83-85 સીટે અને કોંગ્રેસ 88-90 સીટે અને આપ 2-4 સીટે અને અધર છે એ 7 સીટે લઈએ, આવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે જો આપણે સૌરાષ્ટ્રની જ વાત કરીએ મિત્રો, તો સૌરાષ્ટ્રમાં કઈ સીટ ઉપર કયા જિલ્લામાં કોણ જીતે એની શક્યતાઓ જોઈએ, તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની 5 સીટોમાંથી ભાજપને 1 અને કોંગ્રેસને 4 સીટો મળે છે. કચ્છની અંદર 6 સીટોમાંથી ભાજપને 3 અને 3 કોંગ્રેસને મળી રહી છે. જામનગર જિલ્લાની આપણે સીટો જોઈએ તો એમાં ભાજપને 1 અને કોંગ્રેસને 4 સીટો મળી રહી છે. જૂનાગઢ જિલ્લાની સીટોની વાત કરીએ તો ભાજપને 1 અને કોંગ્રેસને 4 મળી રહી છે. દ્વારકામાં 2 સીટ કોંગ્રેસ પાસે જાય છે. પોરબંદરમાં 1 સીટ કોંગ્રેસને અને 1 સીટ અધરમાં જાય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારકા અને પોરબંદરમાં 0 ઉપર છે. હવે જો એના સિવાય વાત કરીએ તો ભાવનગરમાં
ટોટલ 7 સીટમાંથી 4 સીટ ભાજપને અને 3 સીટ કોંગ્રેસને જઈ રહી છે. મોરબીની 3 સીટોમાંથી ભાજપને 1 સીટ અને 2 સીટ કોંગ્રેસમાં જઈ રહી છે. રાજકોટની ટોટલ 8 સીટોમાંથી 5 સીટ ભાજપને અને 3 સીટ કોંગ્રેસને જઈ રહી છે. એવી જ રીતે સુરેન્દ્રનગરની 5 સીટોમાંથી 2 સીટ ભાજપને અને 3 સીટ કોંગ્રેસને જઈ રહી છે. સોમનાથની 5 સીટોમાંથી માફી ચાહું છું, સોમનાથની 4 સીટોમાંથી 4-4 કોંગ્રેસને જઈ રહી છે. તો ક્યાંય ને ક્યાંય મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં નુકસાન થઈ રહ્યું છે. ગયા વખતે 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીની 23 સીટો આવેલી હતી. 23થી પણ ઓછી એટલે કે 18-20 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને અત્યારે મળી રહી છે. હવે આ જે એક્ઝિટ પોલ છે એનાલિસિસના આધારે છે. સાચા પરિણામો આપણે 8 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં લગભગ આપણા હાથમાં આવી જશે અને કોણ કેટલી સીટું જીતું એ તો ત્યારે ખબર પડશે. પરંતુ આ જે પરિણામો આપણે અત્યારે એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છીએ, અનુમાન જે પરિણામો છે એ પરિણામો ફરીથી હું દોહરાવું છું અને ખૂબ જ આંચકાજનક છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીને માત્ર 83-85 સીટો મળે છે, કોંગ્રેસને 88-90, આપને 2-4 અને અધરને 5-7. તો મિત્રો જો આ રીતના પરિણામો આવે તો અગાઉ જે બહાર પડેલા એક્ઝિટ પોલથી આ તદ્દન વિપરીત પરિણામો દેખાડી રહ્યું છે. હવે જોવાનું એ છે કે કાલે બહાર પડેલા પોલ ચાલે છે કે આ વિપરીત પરિણામો છે એ ચાલે છે. હવે એ સીધા જ આપણે 8 તારીખે ખબર પડશે. તો ત્યાં સુધી મિત્રો જોતા રહો અને મળતા રહો સૌરાષ્ટ્ર.